નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 3 વિષય ગણિત, જેની પ્રશ્ન બેંક છે જે તારીખ 6/1/2024 ના રોજ લેવાયેલ છે અને એનું પ્રકરણ છે 8 અને 9. તો એનો આપણે મિત્રો સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણી ચેનલમાંથી આવી રીતના તમને દરેક એકમ કસોટીના પેપર સોલ્યુશન, ચેપ્ટરની સમજૂતી એટલે ગણિતની સમજૂતી, કે કલ્સ કે કારાઓની સમજૂતી, કલ્સોરની સમજૂતી, કલ્સોરની સમજૂતી, પછી હિન્દી છે, ઇંગ્લિશ છે, આ બધા વિષયની માહિતી મળશે. ક્યાંથી મળશે એ ચર્ચા આગળ કરો. ચાલો, દરેકને નીચે આપેલ બે વસ્તુ પૈકી ભારે લાગતી વસ્તુ જણાવો. તો ખાલી પાણીની બોટલ અને ક્રિકેટનો દડો, તો દડો ભારે છે. મોબાઈલ કે લેપટોપ, તો કે લેપટોપ ભારે છે. પેપર કે ધોરણ 3 નું ગુજરાતીનું પાઠ્યપુસ્તક, તો કે ગુજરાતીનું પાઠ્યપુસ્તક. પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કે સ્ટીલની ફૂટપટ્ટી, તો કે સ્ટીલની ફૂટપટ્ટી. 10 રૂપિયાની નોટ કે 10 રૂપિયાનો સિક્કો, તો કે 10 રૂપિયાનો સિક્કો છે એ ભારે છે. 5 કિલોનું વજનયું કે 1 કિલોનું, તો કે 5 કિલોનું વજનયું ભારે હોય. સસલું કે કૂતરું, તો કૂતરું ભારે હોય. પુસ્તક કે દફતર, તો કે દફતર ભારે હોય. મરઘી કે ગાય, તો કે ગાય ભારે હોય. અને મોસંબી કે તરબૂજ, તો કયું ભારે હોય? તરબૂજ ભારે હોય. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર અમારા બધું જ ક્યાંથી જોવું, ક્યાંથી મેળવવું? તો મિત્રો, આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ત્યાં. હા, અને તમને ખ્યાલ ના આવે, તમારા કોઈ વડીલ હોય કે મોટા હોય એની તમે મદદ લઈ શકો છો. એની પર ક્લિક કરશો એટલે કે વેટ ડિજિટલ સર્ચ કરીને આવું લોગો આવે એટલે નામ આવે એટલે ઇન્સ્ટોલ કરી લેવાની. હવે ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને સેન્ડ ઓટીપી પર કરશો એટલે 4 આંકડાનો મેસેજ ઓટીપી તમારા ફોનમાં આવશે. એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. હવે આવું પેજ આવશે. અહીંયા છે ને, એ દરેક એકમ કસોટી જે આગળની જે છે એમની એકમ કસોટીના પેપરો, એનું સોલ્યુશન, એની પીડીએફો બધું અહીંથી મળી જશે. અને અહીંયા જશો એટલે ક્લિક કરશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે. જો આવી રીતના એમાં તમારે તમારા ધોરણ માં ક્લિક કરવાનું એટલે એના વિષય ખુલશે. આ એક ડેમો છે, આવી રીતના તમારા વિષય ખુલશે. અને એની પર ક્લિક કરશો એટલે પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, જે પણ કાંઈ મટીરિયલ હશે બધું જ તમને અહીંથી મળી જશે. તો ખાસ તમારા મિત્રોને શેર કરવાનું. કેમ? તો કે આપણી ચેનલમાં ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્ર સગા સંબંધ ભાઈ બહેનને શેર કરવો પડે ને, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ લઈ શકે. આવી રીતના મિત્રો શાળા મિત્ર એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, તો ત્યાંથી પણ તમે જોઈ શકો છો. ચાલો, તમે શેર કરી દીધું? હા, કરી દીધું. ચાલો આગળ વધીએ. હા, કપ કે જગ, તો કે મોટું કયું આવશે? જગ. હાથી કે બકરી, તો કે હાથી ભારે હોય ને. ટ્રેક્ટર કે બાઇક? ટ્રેક્ટર. લખોટી કે ટેનિસનો દડો, તો કે દડો ભારે હોય ને. હા. હેલ્મેટ કે ટોપી, તો કે હેલ્મેટ ભારે હોય. તાંકણી કે અથોડી, તો કે અથોડી ભારે હોય. ચકલી કે બિલાડી, તો બિલાડી ભારે હોય. લાકડાની ખુરશી કે લાકડાની ખાટલો, તો કે લાકડાનો ખાટલો હોય. અને બસ કે ટ્રેન, તો કે ટ્રેન ભારે હોય ને ભાઈ. ચાદર કે ગાડલું, તો કે ગાડલું ભારે હોય. તો આ રીતના આપણે ભારે વસ્તુ દર્શાવવાની હતી. ચાલો, હવે આપણે શું કરવાનું છે? સરવાળા અને બાદબાકી કરવાના છે. તો જો, તો કે અહીં સરવાળો કરવાનો છે 5, 5 વત્તા 3, તો કેટલા થશે? 8. 2 વત્તા 1, તો 3 કિલોગ્રામ, એટલે 38 કિલોગ્રામ. પછી તો કે 4 ને 2 6, અને 3 ને 1 4, 46 કિલોગ્રામ. 8 ને 2 10, વધી પડી 1 1 1 1, 3 ક્યાં? તો કે 30 ગ્રામ. આ એકમ લખો ખાસો. 5 ને 2 7, અને 3 ને 2 5 ગ્રામ, 57 ગ્રામ. 5 ના 5, અને 2 ને 7 ને 2 9, 9 ને 95 ગ્રામ. અહીંયા શું થશે? 5 ને 5 10, વધી પડી 1 2 ને 2 4 ને 1 5, અને 8 ને 1 9, તો 950 ગ્રામ. ચાલો આગળ વધીએ. 5 ને 5 10, વધી પડી 1, તો 4 ને 2 6 ને 1 7, 3 ને 2 5, 570 ગ્રામ. 8 ને 3 9 10 ને 11, વધી પડી 1, તો 2 ને 2 4 ને 1 3, સોરી 5, 4 ને 1 5, અને 3 ને 1 4,
451 ગ્રામ. 5 ને 5 10 ની શૂન વધી પડી 1, તો 3 ને 1 4, 4 ને 2 6, 5 ને 1 6, 660 ગ્રામ. ચાલો અહીંયા શું આપ્યું છે, શૂન્ય, તો 5 એટલે 5 આવશે, 5 ને 2 7 અને 8 ને 1 9, 975 ગ્રામ. હવે અહીં બાદ બાકી આપેલા છે, તો 5 માંથી 5 જાય તો 0, 3 માંથી 2 જાય તો 1, અને 8 માંથી 2 જાય તો કેટલા આવશે, 610 ગ્રામ. ચલો આમાંથી 0 માંથી 5 જશે તો કે નહીં, તો આપણે 10 કો લેશું ને, તો 10 ને 5 15 એટલે 10, તો અહીંયા શું આવશે, સોરી આપણે એને કાઢી નાખીએ, ચાલો બાદ બાકી આપે છે, તો કે 10 0 માંથી 5 જશે નહીં એટલે 10 કો લેશું, તો 10 માંથી 5 જાય તો 5, પણ અહીંયા આપણે 4 કરીશું, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 2 જાય તો 1, 125 ગ્રામ. ચાલો 5 માંથી 0 જાય તો કે કઈ ફેર ના પડે, 5 ના 5, 7 માંથી 3 જાય તો 4, અને 4 માંથી 2 જાય તો 2 કિલોગ્રામ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા પાછો કિલોગ્રામ એકમ છે. 5 માંથી 0 માં 5 જશે તો કે નહીં, તો 10 કો લેશું, તો આગળમાંથી 1 કાપીશું, તો કે ભાઈ કેટલા આવશે, 5, 4 માંથી 3 જાય તો 1, અને 8 માંથી 2 જાય તો 6, 615 કિલોગ્રામ. 5 માંથી 0 માંથી 5 જશે તો કે નહીં, 10 કો લેશું, તો અહીં 8 1 માંથી કાપીશું, તો શું આવશે, 5, 10 માંથી 5 જાય તો 5, અને 8 માંથી 4 જાય તો 4 કિલોગ્રામ. તો આ રીતના જવાબ થશે. હવે નીચે આપેલું છે, ભાઈ નીચેના આપેલા ગુણાકાર કરો, તો અહીંયા શું કરવાનું છે આપણે, ગુણાકાર. તો 13 નો ઘડિયો જો તમને આવડતું હોય તો 13 3 39 રેડી, પણ હવે સાહેબ કે મને 24 નો આવડતો નથી, તો 4 3 4 12 12 નો બગડો, અને 3 2 6 અને 1 7 થઈ ગયો ને, આ રીતના જવાબ આવે ને, ચાલો આવડી ગયો આ રીતના. 25 3 75 કેમ કે તો આવડતો હોય ને, 31 50 તો કે નથી આવડતું, તો કાનો ગુણાકાર, 5 1 5 અને 5 3 15 તો હું થયું, એટલો જવાબ આવ્યો ને 155. પછી તો કે 4 2 8 અને 4 4 16 આ રીતે 168 જવાબ આવશે. 3 2 6 અને 3 5 15 તો આ રીતના જવાબ આવે ને. પછી 4 2 8 અને 3 4 3 6 12 8 2 16 અને 8 5 40 12 3 36 હવે આ તો મોઢે આવડે. ચાલો 20 5 100 સાહેબ આવું તો અમને બહુ આવડે. 21 9 તો કે 1 9 1 9 અને 9 2 18 189 થયા ને. 4 8 તો કે 32, પણ 3 લખીશું 2 લખીશું 3 ને વધીમાં જશે, ચોકે ચોકે 16 17 ને 18 17 18 19 તો આ રીતના 19 એટલે કે 192 જવાબ આવશે, વધી વાળા પણ આવશે ને. ચાલો પછી શું આપ્યું છે, તો કે ભાઈ 9 9 2 18 વધી પડી 1, 9 1 9 ને 1 10 108 અને 12 9 પણ આવી શકે. ચાલો 3 6 18 વધી પડી 1, 3 2 6 ને 1 7 અને 25 3 75 આ તો આવડી ગયો ને. ચાલો હવે શું કરવાનું છે, ખાલી જગ્યા પૂરવાની છે. તો જો અહીં 12 આપેલા છે, ટૂંકમાં બધાનો જવાબ 12 આવવો જોઈએ. તો 3 6 12 1 12 12 અને 4 3 12 અને 2 અહીં કેટલા કરીશ તો ત્યારે 12 આવશે, તો કે 2 6 12 આ રીતના જવાબ લખવાના છે. બધાનો ટોટલ કેટલું થવું જોઈએ, 10, કેટલા લખવા પડશે, 2 નો કોના હારે ગુણાકાર કર્યો તો 10 આવશે, તો કે 2 5 10 10 નો તો કે 10 1 10 5 2 10 અને 1 દાણ 10 તો આ રીતના જવાબ થયા. ચાલો હવે શું લાવવાના છે, 30, તો 2 ને કેટલી વાર ગુણવા પડે, તે કે 15 હારે ગુણવા પડે ત્યારે 30 આવશે,
દસ ને ત્રીસ લેવાય તો દસ તેરી ત્રીસ, ત્રીસ લેવાય તો ત્રણ ના ઘડિયામાં તો કે ત્રણ દાણ ત્રીસ, અને એક આરે ત્રીસ નો કેટલી વાર ગુણાકાર કરવો પડે? ત્રીસ વખત. એવી રીતના આવે બત્રીસ, તો અહીં પંદર ની જગ્યાએ કેટલા આવે? સોળ, સોળ દુ બત્રીસ. પણ અહીંયા સોળ દુ બત્રીસ જ આવી ગયું ભાઈ, ચાર અઠા બત્રીસ, તો આઠ ચોક પણ કેટલા થાય? બત્રીસ થાય. ચાલો હવે કેટલા જોઈએ છે? પિસ્તાલીસ. તો પાંચ નવા પિસ્તાલીસ, તો પિસ્તાલીસ મારે જોતા હોય તો કેટલી વખત જોઈશે? તો કે પંદર તેરી પિસ્તાલીસ. જો ઘડી આવડતા હોય તો ખબર પડી જાય, નવ પંચા પિસ્તાલીસ અને પિસ્તાલીસ એકા પિસ્તાલીસ. ચાલો હવે શું કરવાનું છે? આ પેટર્નને પૂર્ણ કરો. તો ત્રણ પછી છ નવ બાર પંદર, શું થશે? પંદર. રેડી? એક એક લખવાનો છે, પછી અઢાર પણ આવી શકે. ચાલો બીજો જોઈએ, બે ચાર છ આઠ, બે બે નો ગેપ છે, તો અહીંયા દસ લખી શકાય, બાર લખી શકાય, દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ. ચાલો ચાર તો કે આઠ બાર સોળ, ચાર નો ઘડિયો થયો, ચાર પંચા વીસ, ચાર છ ચોવીસ, આ રીતના લખી શકાય. પાંચ દુ દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પચ્ચું પચ્ચું પચીસ, ને પાંચ છ ત્રીસ. તમારે એક જ લખવાનું છે મિત્રો, વીસ ને વીસ ચાલીસ, ચાલીસ ને વીસ સાઠ, સાઠ ને વીસ એસી, વીસ ને એસી ને વીસ સો, અને હજી કદાચ પૂછે તો એકસો વીસ. છ દુ બાર, છત્રી અઢાર, છ ચોક ચોવીસ, છ પંચા ત્રીસ, છાએ છાએ છત્રીસ. ચાલો ત્રીસ ને ત્રીસ સાઠ, સાઠ ને ત્રીસ નેવું, નેવું ને ત્રીસ એકસો વીસ, ને એકસો વીસ ને ત્રીસ એકસો પચાસ, ને એકસો એસી, આ રીતના જવાબ લખી શકાય. સાત દુ ચૌદ, સાત તેરી એકવીસ, સાત ચોક અઠ્યાવીસ, સાત પંચા પાંત્રીસ, સાત છક બેતાલીસ પણ થાય. એક બે ત્રણ ચાર પાંચ છ સાત, આવું બહુ આવડે છે. નેવું એસી સિત્તેર સાઠ, તો દસ દસ ઘટે છે, તો પચાસ ચાલીસ, આવી રીતના લખી શકાય. પચીસ વીસ પંદર દસ પાંચ અને ઝીરો, કેમકે પાંચ પાંચ ઘટે છે ને. હા, અગિયાર દુ બાવીસ, તેત્રીસ ચુમ્માલીસ, તો અગિયાર પંચા કેટલા થાય? પંચાવન, અગિયાર છ છાસઠ. ચાલો ત્રીસ માંથી ચોવીસ ગયા એટલે છ ઘટા, હવે ચોવીસ માંથી અઢાર થયા તો છ ઘટા, અઢાર માંથી બાર ગયા તો છ ઘટા, તો અહીંયા શું આવે? છ, અને છ માંથી જાય તો ઝીરો. હા, સો માંથી એસી થયા, સાઠ થયા, ચાલીસ થયા, તો વીસ વીસ નો ગાળો છે ને. હા, તો ચાલીસ માંથી વીસ બાદ કરીએ તો વીસ અને ઝીરો, આ રીતે લખી શકાય. આઠ દુ સોળ, સોળ દુ આઠ, સોળ ને ચાર આઠ ચોવીસ, આઠ અને આઠ ચોક બત્રીસ, તો આઠ પંચા ચાલીસ, આઠ છ અડતાલીસ, આ રીતે જવાબ આવશે ને. હા, ચાલો ચોવીસ વીસ એટલે ચાર ઘટા, હજી ચાર ઘટા, હજી ચાર ઘટા, તો હજી ચાર ઘટે તો, અને હજી ચાર ઘટે તો, રેડી? આઠ ને ચાર, નવ દુ અઢાર, નવ તેર સત્યાવીસ, નવ ચોક છત્રીસ, નવ પંચા પિસ્તાલીસ, આઠ ઘટે છે જો અડતાલીસ, ચાલીસ બત્રીસ ચોવીસ, આઠ ઘટે છે, તો આઠ દુ સોળ ને આઠ પોઈતી. હવે અહીંયા પણ સેમ એવું, સિત્યોતેર છાસઠ પંચાવન ચુમ્માલીસ, તો શું આવશે? તેત્રીસ. સિત્તેર માંથી ત્રણ સાત જાય તો ત્રેસઠ છપ્પન ઓગણપચાસ, તો સાત છ બેતાલીસ, નવ આઠ સાત છ પાંચ ચાર, એવી રીતે લખી શકાય. હા, બાર દુ ચોવીસ, બાર તેર છત્રીસ, બાર ચો અડતાલીસ, તો બાર પંચા સાઠ, એસી સાઠ ચાલીસ વીસ, જો વીસ વીસ નો ઘટે છે ને, અહીંથી વીસ ઘટે, અહીંથી વીસ ઘટે, અહીંથી વીસ ઘટે, અહીં ઝીરો આવશે, કેમકે વીસ માંથી વીસ જાય તો કઈ ના વધે ને. ત્રીસ સત્યાવીસ ચોવીસ એકવીસ, તો અહીંયા શું આવશે? અઢાર. તો આ હતું મિત્રો આપણે ગણિતનું છે એકદમ, જે એક્ઝામ પેપર સંપૂર્ણ છે એનું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરી. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો, અને તમારે હજી જોવાનું બાકી હોય તો જોઈ લેજો. આપણી એપ્લિકેશનમાં જઈને આવી રીતના દરેક વિડીયો છે જોઈ શકો છો, અને આની પીડીએફ આ એક્ઝામ પેપરમાં મળી જશે, તો ત્યાંથી તમે મેળવી શકશો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.